પાંચોટ ખાતે શહીદ વીરો સ્મારક તથા અમૃત કરશ અને મેરી મિટ્ટી મેરા દેશ કા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને રાષ્ટ્રીય ગાન સાથે શરૂ કરાઈ. વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા જિલ્લા ખાતે આજરોજ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ગ્રામ પંચાયત કચેરી તથા પ્રાથમિક શાળાઓમાં યોજવામાં આવ્યો. મહેસાણા ખાતે આવેલા પાંચોટ ગ્રામ પંચાયત હસ્તે કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાના બાળકોને સાથે રાખીને અમૃત કરશ તથા મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. પાંચોટના વતને અને દેશના સૈન્યમાં ફરજ બજાવતા તથા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, સાથે કુલ 8 પરિવારજનોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પાછળ ગામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તલાટી તથા જિલ્લા સદસ્યો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા. મેરી મિટ્ટી મેરા દેશ એ મોદી સાહેબનું એક મોટું વિઝન છે. એના લીધે દરેક શાળાની અંદર આ શહીદો આપણા ત્યાં આવે, એનું સન્માન થાય અને ગામના લોકોને પણ ખબર પડે કે આપણા ગામની અંદર આટલા લોકો સૈન્યની અંદર જોડાયેલા છે, આટલા લોકો શહીદ થયેલા છે અને આટલા લોકો કાર્ય કરી રહ્યા છે એની પણ જાણકારી મળે. બીજું, આની સાથે સાથે વૃક્ષારોપણને પણ મોટું મહત્ત્વ આપવામાં આવે છે. જેના લીધે દરેક શાળાની અંદર વધારે નહીં 25-25-30 વૃક્ષો રોપાય. મારા ગામની અંદર તો 100 કરતાં પણ વધારે વૃક્ષોનું રોપણ કર્યું છે અને એ બધા ઉછેરવાના છીએ. અને આ બધા જ વૃક્ષો જે ગ્રોવિંગ ગ્લોબલ પ્રોબ્લેમ છે અત્યારે હાલ, એમાંથી પણ આપણને સારો એવો સરકાર મળી રહે અને આપણને જાગૃતિ આવે. પરિચય પહેલા આપજો. હું લલિતભાઈ આર પટેલ, પાટોડ ગ્રામ પંચાયત સરપંચ. આજનો જે કાર્યક્રમ યોજાયો, કાર્યક્રમ મારી માટી મારો દેશ, જે વડાપ્રધાનનું આહવાન છે, 2-3 દિવસ 9 તારીખ 10 તારીખ 11 તારીખ 3 દિવસ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો મહેસાણા તાલુકામાં. એમાં આજે 9 તારીખના રોજ અમારો ઉજવવાનો હતો, તો આજે અમે એને ઉજવ્યો, જેમાં અમે 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું, આઝાદીના અમૃતસર મહોત્સવ નિમિત્તે, તેમજ રેલી કાઢી તથા શહીદ વીરોને નમન કર્યા, શહીદોને યાદ કર્યા, જે ગામો શહીદ થયા છે તેમના પરિવારનું, તેમજ જે ચાલુ સર્વિસમાં છે મિલિટરીમાં, પેરામિલિટરીમાં, એ નાગરિકોના પરિવારજનોને અહીંયા બોલાવીને સન્માન કર્યું, એમનું સન્માનપત્ર પણ આપ્યા અમે. આ રીતે કાર્યક્રમ અમે યોજ્યો. કેટલા વિદ્યાર્થીઓને અહીંયા જે કાર્યક્રમમાં જે સન્માનિત કરવામાં આવે છે અને કેટલા વીર શહીદોને અત્યારે આપણે જે સન્માન કરવામાં આવે છે? અહીંનું સન્માન 8 પરિવારના.